લાલી લેખેની પણ એક વાત છે કે બહુ જૂની વાત એ પ્રમાણે ને સ્વામી પણ કહેતા લગભગ કે એક પટેલ હતા, ખેડૂતભાઈ હતા, બહુ સારા સુખી હતા. અને તમે જુઓ ખેડૂત લોકો છે એ પોતે ગાયો ભેંસો બળદ બધું રાખે પણ સાથે ઘોડી પણ રાખે. અને તે ઘડીએ તો ઘોડા એ સાધન હતા, અત્યારે તો મોટરો બધું એવું થઈ ગયું, પણ તે દાડે લોકો અત્યારે ખેડૂત લોકો રાખે જ છે, દરબારો રાખે. ખેડૂત લોકો સારા સુખી ખેડૂત હોય તો પણ એ સારામાં સારી આમ ઘોડી રાખે. એટલે એ ખેડૂત હતા, બહુ વતનદાર હતા, પૈસા ત્યારે સુખી ને લાંબી જમીન એટલે ખેતરમાં જવા માટે ઘોડી પણ સારી રાખે. હવે એમને બિચારા ગ્રસ્તાશ્રમ પોતે પતિ પત્ની હતા એટલે એમને પછી પોતાના એની અંદર વસ્તારની અંદર એક પુત્રી એક દીકરી હતી, એટલે બીજો કોઈ છોકરો બકરો નહોતો પણ એક દીકરી હતી. હવે દીકરી છે એ 20 વર્ષની તૈયાર થઈ, પહેનાવા યોગ્ય થઈ, એટલે એના સગપણ માટે બધું ગોતતા તપાસ કરતા. કારણ કે દીકરી માટે તો બધાને ચિંતા હોય છે ને, આપણે જાણીએ છીએ આ સંસારમાં પડ્યા છે, બધાને ખબર છે કે દીકરી માટે કેટલું બધું ચિંતાઓ હોય. કારણ કે દીકરી છે એને સાસરેજીને સુખી થાય એના મા બાપની સર્વની ઈચ્છા હોય છે અને એને માટે એનો પ્રયત્ન પણ હોય છે. આ તો વળી એની માટે કરી લે છે અને એની માટે ભાગીને કામ કરે, એટલે એ બધી ચિંતા. પણ જ્યાં મા બાપને ચિંતા રહે, એની માટે કરે ગમે રીતે કરે તો પણ મા બાપને થાય કે આપણે રીતે બધું પૈણે લગ્ન થાય તો સારું. એમાં આને બિચારાને થયું કે હવે આપણી છોકરી તૈયાર થઈ છે એટલે એને માટે કંઈક આપણે ગોતું તપાસ કરે. પણ છોકરીને માટે પછી ઘરેણા છે, લુગડા છે, લત્તા છે, બધું કરાવી રાખે ને આગળથી કે હવે એનું લગ્ન થવાનું છે, એટલે સોનાના દાગીના કરાવી રાખ્યા સારી રીતે, 5-50 તોલા કે જે કંઈ પોતાની, કારણ કે જેવા સુખી માણસ એવું પછી બધું કરે. લુગડા પણ સારામાં સારા કરી રાખ્યા, બીજી વસ્તુ પણ એ બધી કરી રાખી, એટલે એ પ્રમાણે તૈયાર રાખ્યું ને પોતે ગોતતા હતા. દીકરીના ઉપર એની માને અપારે, દીકરીને એટલું બધું એ જ તે માની પાસે બેસે, ઉઠીને વાતચીત કરે ને ભાઈ તને પહેરાવશું, તને તારે માટે જો આ બધા લુગડા છે, આ ઘરેણા છે, ફલાનું છે, ઢીકણું છે, આ છે તે છે, અને તું બહુ સુખી થા ને એમ દરરોજ એને વાત કર્યા કરે અને એના ઉપર એટલો બધો પ્રેમ. હવે એ પ્રમાણે થતાં થતાં દીકરીને ભગવાનનું કરવું ને આવડત આવી રહ્યો. દીકરી મરી ગઈ, દીકરી છે એ મરણ પામી ગઈ, એટલે એની માને અપાર શોખ થયો. એટલું બધું દુઃખ થયું કે પારા વાર વગરનું દુઃખ થયું, અને એના બાપને પણ થયું પણ માને વધારે વિશેષ થયું. પણ એ જ બહુ હતું એના ઉપર, રાત દિવસ લાલી 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 કર્યા જ કરે, ઉઠતા બેસતા જતા બીજેથી છે, કોકને ઘરે બેસવા જાય તો મારી લાલી આવી છે, મારી લાલી આમ છે, મારી લાલી આમ છે, એમ બીજે ઘરે બેસવા જાય, રસ્તામાં પાણી ભરવા જાય તો પણ વાત કરે લાલીની, એટલું બધું એને એ જ થઈ ગયું. એટલે એ પ્રમાણે મરી ગઈ એટલે બહુ દુઃખ થાય, બિચારે રડ રડ કરે, આખો દાડો રડે, સવારથી ઉઠે ત્યાંથી લાલી 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 કરીને એને હંભારી હંભારી રડ્યા જ કરે અને ખૂબ રડે. હવે એવો મહિનો નીકળી ગયો, મહિના ઉપર થઈ ગયું બધું, અને એ પ્રમાણે ચાલે. એમાં એક બ્રાહ્મણ આવ્યો, હવે બ્રાહ્મણ આવ્યો એ બિચારો હવાનો નીકળેલો, તાપમાન કઈ નીકળતો, તે બરાબર 12-1 વાગે 1:30 એનો સમય થયો, ધૂપ તડકાનો આવ્યો અને બેઠો એટલે ત્યાં આવ્યો. એટલે પેલા ભાઈને એને આમ બધું પૂછ્યું, એટલે પેલો બ્રાહ્મણ આવ્યો, એટલે પેલા ભૈરા તો એને લાલી સાંભળે ને બિચારી, એટલે બ્રાહ્મણ આવીને તો પોતે બેઠો નારાયણ કરીને, એટલે પેલીને તો પેલાને જે પોતાની અંદરની જે બ્રહ્મ વાતો હતી ને એ જ એને વાત કરી, ભાઈ મારી લાલીના કંઈ સમાચાર ખરા? કારણ કે આપણને જેને વિશે એ હોય ને એ તરત વાત આવી જાય. એટલે પેલા બ્રાહ્મણને પેલા ભાઈએ પૂછી લીધું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, શું છે, મારી લાલીના કંઈ સમાચાર ખરા કે તમને? કારણ બ્રાહ્મણ છો એટલે કંઈ તમે બધે ફરતા. પેલો બ્રાહ્મણ બહુ ચકોર હોશિયાર હતો, એ જાણી ગયો કે આને કંઈક છોકરી મરી ગઈ, એટલે એને કહ્યું ઓહો આ બરાબર છે. અને પટેલ ખેતરમાં ગયેલા, પટેલ ઘરે હતા નહીં, એટલે પેલા બ્રાહ્મણ કહ્યું કે હા હું લાલીની ખબર કહેવા જ તમને આવ્યો છું, હું લાલીના સમાચાર આપવા તમને આવ્યો છું. એટલે બહુ ખુશ થઈ ગઈ બિચારે, ભાઈ છે જે રડતી હતી લાલીની વાત આવી, લાલીના સમાચાર કે ઓહો ક્યાં છે શું કરે, મારી લાલી સુખી છે, દુઃખી તો નથી ને, એને કંઈ મુશ્કેલી બીજું તો કાંઈ મુશ્કેલી નથી, કે બહુ મજામાં છે, બહુ આનંદ કરે છે અને બહુ સુખી છે. પણ કે મેં તો એને માટે પહેરાવવા માટે તૈયારી કરેલી હતી, એના ઘરેણા હતા, એના લુગડા હતા, બધું રહી ગયું અને કાંઈ અમે કરી શક્યા નહીં, ભરી ગઈ, પણ હવે એની શું છે, કાંઈ તો બહુ મજામાં, ત્યાં તો બહુ આનંદ કરે છે અને મને ખાસ સમાચાર આપવા માટે જ મોકલે.
કોઈને કહ્યું છે કે મારી માએ મારા માટે જે લુગડા અને ઘરેણા તૈયાર કર્યા છે એ પેટી છે એ તમે લેતા આવજો, એટલે મને લેવા માટેને સમાચાર આપવા માટે મોકલ્યો છે. એટલે એ પ્રમાણે પેલી બાઈ તો બિચારી ગાડી ગેલી થઈ ગઈ, સમાચાર મળ્યા લાલીના, એટલે પેલા જેટલા એના ઘરેણા જેટલા લુગડા જેને માટે બધું કર્યું હતું જનસોન બનસોન દાગીના પેટીમાં ભરી વ્યવસ્થિત કરી અને કેટલે જો આ પ્રમાણે છે અને તમે જરૂર લારે પેલો કે જરૂર લાલીને પહોંચાડે તમને. એટલે પેલી ભાઈ તો બહુ ખુશ થઈ ગઈ, ખુશ થઈને રાજીપાથી પેટી બાંધી કરી બ્રાહ્મણને આવ્યું. બ્રાહ્મણ કે આપણું કામ થઈ ગયું જિંદગીનું, કે લોટ માગો મટી ગયું, સીધો લઈને પેટી લઈને ઉપડ્યો. એટલે ચાલવા માંડી પડ્યો હસમાં હસમાં. બ્રાહ્મણ એ રાજી થઈ ગયો, પેલા બહુ રાજી થઈ ગયા કે લાલીની સમાચાર આવીને બ્રાહ્મણ સમાચાર ચાલે. એટલે બસ ખુશમાં બેઠી હતી, દરરોજ રડે દરરોજ ઉદાસ રહે, અને આજે જરા ખુશમાં હતી. પેલો બ્રાહ્મણ તો લઈને ચાલ્યો ગયો અને જે ગામની પાદર નીકળ્યો છે ખેતરમાં ગયો છે ત્યાં પેલા પટેલ ઘોડી ઉપર ફરતા આવી ઉભાર્યા. ઉભા એટલે બહીને પોતાના પત્નીને હસતા જરા રાજી પામ જોયા, એટલે એને જો કા દરરોજ રડતી હતી દરરોજ ઉદાસ રહેતી હતી, આવીને કેટલા વખત બોલાય તારા મોડ બોલે અને ખાવાનું ઠેકા નહીં કે ના જ કેમ આનંદમાં. પછી પૂછ્યું કેમ આજે બહુ ખુશમાં, ક્યાં લાલીની ખબર આવી કે લાલીના સમાચાર આવ્યા કે. પેલો પટેલ કે મરી ગયેલાના કોઈ સમાચાર આવ્યા નથી, તને ક્યાંથી આવ્યા કે આ કોઈ ગયું સમાચાર તો છે નહીં, આ દિવસ સુધી આપણે કોઈ વંશ પરંપરામાં આવ્યા નથી અને તને ક્યાંથી ખબર પડી. લગ્ન એક બ્રાહ્મણ આવ્યા હતા અને પોતે મારા એના સમાચાર લાલી કે બહુ મજામાં છે, આનંદ કરે છે, રહે છે, કરે છે, જે તે છે, અને એ રીતે એને બધી વાતચીત કરી. અને લાલીને માટે મેં જે ઘરેણા બરણા કર્યા હતા એ પછી એમને કહ્યું છે કે લાલીએ મગાયા છે, એટલે કે છે બે એને ત્યાં આપ્યો હોય તો કે આપ્યો બધા તક બધું જ વિને જેટલું બધું હતું બધું એને માટે બધું પેટી બાંધીને આપ્યું. એટલો પટેલ કે નખો જ વાર્યું ગયું આ ક્યાં ગયું બધું, બ્રાહ્મણ કોઈ આ બરોબર ઠગ મળી ગયો અને બધું લઈને ઉકળી ગયો. એટલે પટેલ તો તરત જ પાછા ઘોડી ઉપર પલાન કરતા અને ઘોડી ઉપર બેસીને ઘોડી મારી મૂકી. એટલા બ્રાહ્મણ ભાઈ જતા હતા બે પાંચ દસ પંદર આગળ એક મહિલ નીકળી ગયેલા દોઢ મહિલ જેવા, અને પટેલે ઘોડી મારી કે આ માર્ગે ગયા છે. એટલે ઘોડી પર રમરમાટ ઘોડી ચાલી, એટલા બ્રાહ્મણે જો કે આ પટેલ આવ્યા ખરા અને હવે આ મુકશે નહીં, આપણે તો આ જે ઘરેણા લીધા છે એ ને બાકી તો જેલમાં પુરાવશે અને મારી આપણું એ કરી નાખીએ. એટલે બ્રાહ્મણ બહુ હોશિયાર, એટલે આગળ એક વડલો હતો એટલે વલ્લા આગળ જઈ અને વલ્લા ઉપર ચડી ગયા. વલ્લા ઉપર બ્રાહ્મણ ચડી ગયો, પેલા પટેલે જોયું કે આપેલો બ્રાહ્મણ જાય છે ને વલ્લા ઉપર ચડ્યો એ પણ જોયું. એટલે પટેલ ઘોડી ત્યાં જઈ નીચે પછી પેલા બ્રાહ્મણે જોયો વલ્લા ઉપર, એટલે પટેલ પાછળ એને કે પકડવો, એટલે પેલી ઘોડી હતી તે નીચે પેલા ડાળકે જરા બાંધી અને ઉપર ચડવા. એટલે પછી તો આમલા પીપરી રમ્યા એને ખબર હોય આમલા પીપરી પેલો આમ આવે તો પેલો પેલે ડારે જાય, પેલો પેલો આવે તો પેલા આમ, પેલા આમલા પીપરી રમવા માંડી પડ્યા. પટેલ પેલાને પેલે ડારે જાય, પેલો બ્રાહ્મણ પેલે ડારે, પેલો પેલે ડારે, એટલે ઊંચો ગયો નીચો ગયો આમ ગયો, પટેલ ઊંચો ગયો પેલો નીચો, એમ કરતો આ ડાળ પેલો ડાળ કરતા નીચે ઉતરી ગયો બ્રાહ્મણ. પેટી સાથે હતી અને ઘોડી ઉપર પલાન મારીને ઘોડી મારી મૂકી. પટેલ તો કાંઈ હિર્યા બિચારા, નીચે ઉતરી કા બ્રાહ્મણ ગયો લ્યો મોડું ફકાસી ગયો આમ બધું, ત્યારે પેલો તો ઘોડી જાણતો હતો એટલે ઘોડી પર બેસીને ઘોડી મારી મૂકી બરોબર ગઈ. પછી એની પાસે કંઈ પોકાય જે ઘોડી પર બેસીને ગયો, એટલે પટેલ ત્યાંથી પાછા નિરાશ થઈ અને પાછા ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે પછી પેલા ભાઈ પૂછવા માંડી પડ્યા પછી કેમ શું છે તમને કંઈ બ્રાહ્મણ મળ્યો લાલીના સમાચાર આપ્યા કે શું છે, પણ કે આપણી ઘોડી ક્યાં ગઈ. તો કે મેં લાલી લેખે કર્યું, ત્યાં જે લાલી લેખે કર્યું એમ મેં ઘોડી પણ લાલી લેખે કરી, કે આવું મારે પણ થયું. એમ કહેવાય કે છે આ લાલી લેખે એવું છે, જો આપણે પણ ખબર ના કે લાલી લેખે બધું કરીએ કે આમ આપણે ભગવાનને ધર્માદો અપાય નહીં, સંતની સેવા થાય નહીં, સારા કામમાં વપરાય નહીં, પણ રેર પડે ને તો લાલી લેખે કરી ભાઈ ગયું. પણ આમ કે ના મહારાજ કઈ થાય ને, આમ છે ને તેમ છે ને ફલાનું છે ઢીકનું છે, પણ લાલી લેખે તે વખત કરીએ ગયું. અરે એમ લાલી લેખે કરવું નહીં, ભગવાનને લેખે કરવું તો શું ક્યારે હોય છે.